દાંતીવાડાના બાર ગામમાં ક્ષત્રિય સમાજે એક બંધારણ બનાવ્યું અને તે મામલે અલ્પેશ ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઠાકોર સમાજના બાર ગામે બંધારણ નક્કી કર્યું જેમાં જે કુંવારી દીકરીઓ હોય તેમને મોબાઈલ ન રાખવો અને તેઓ અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કરે તો તેમના માતા પિતાએ દોઢ લાખ રૂપિયાનો દંડ ચૂકવવો જો દીકરો અન્ય સમાજમાં લગ્ન કરે તો બે લાખ રૂપિયા દંડ ચૂકવવું આ અંગે શું માનું છે અલ્પેશ ઠાકોરનું વાત કરું અલ્પેશ ઠાકોર સાથે અલ્પેશજી એક બંધારણ નક્કી કર્યું બાર ગામના ઠાકોર સમાજે કરી દીધું હોય છે બંધારણને બંધારણમાં ઘણી બધી બાબતો છે ઘણા બધા નિયમો બનાવે છે મોટા ભાગના ઘણા નિર્ણયો બહુ સારા છે અને ક્રાંતિકારી નિર્ણયો છે જેમ કે ડીજે ના વગાડવું ફટાકડા ના ફોડવા એટલે ખોટા ખર્ચાઓ ના કરવા કોઈ ખોટી અંધશ્રદ્ધા કે બદીઓ મના રહેવું આ સારી બાબત છે એમાં બે બે એક જે બંધારણના નિયમો જોયા મેં કે ટીનેજર્સ દીકરીઓએ મોબાઈલ ના રાખો પણ દીકરીઓ એટલી કેમ દીકરા કેમ નહીં ટીનેજર્સ તો બંને બાળકો છે તો ટીનેજર્સ બંને દીકરા દીકરી મોબાઈલ ના રાખે એવું બંધારણમાં રાખ્યું હોય તો સારું લાગે ત્રીજી બાબત જે હતી કે પ્રેમલગ્નવાળી પ્રેમલગ્નમાં બોલવાનો મને અધિકાર નથી કારણ કે મારા ખુદના પ્રેમ લગ્ન છે અને આજે ત્રેવીસ વર્ષમાં ચાલે છે અને મારા લગ્ન થયે ત્રેવીસ વર્ષ થયા એ બાબતમાં હું કંઈ નહીં કરી શકું પણ એક બાબત ચોક્કસ છે કે જે કંઈ બાર ગામના ગોડે નિર્ણય કર્યો છે એ ખૂબ સારો છે પણ એમાં હજુ બીજું ઉમેરી શકતા હતા જે કંઈ પૈસા બચે જે કંઈ કરકસર થાય અથવા જે કંઈ બધીઓ દૂર થાય પછી શિક્ષણ માટેની ફરજિયાત કોઈ યોજના કે ફરજિયાત કોઈ કાયદો બનાવવાની જરૂર હતી સી જો આ ગરીબ લોકો તો ત્યારે જ એમનો વિકાસ થશે ત્યારે જ આગળ આવશે જો એમનામાં સારું શિક્ષણ હશે એટલે શિક્ષણ માટેનો ફરજિયાત કાનૂન જે પૈસા બચત થાય એમાંથી સારું શિક્ષણ મેળવે અને આવનારા સમયમાં એ શિક્ષણ થકી દીકરાને દીકરી આગળ વધે આ એક નવું ઉમેરી વધતો સારું હોય પરંતુ ઓલ અવર એક બે નિયમો બાદ કરતા એ બંધારણ સારું છે બંધારણમાં ક્યાં દારૂબંધી કારણ વાતો થાય તમે એ તો એ તો પહેલું લેવું જોઈતું હતું એમને દારૂ અફીન બીજું ત્રીજું આ બધું એ લેવું જોઈતું હતું કે સામાજિક તાણાવાણા સાથે જ્યાં પણ કોઈ જગ્યાએ બધી જોડાયેલી હોય તે બધીઓને દૂર કરવી એટલે વ્યસનો છોડવા માટેનું તો બંધારણમાં પહેલું હોવું જ જોઈએ અને એ બંધારણ જે દિશે ગૌરવભાઈ વ્યસન છોડવાનું બનશે અંધશ્રદ્ધા દૂર કરવાનું કમ્પ્લીટલી જોડાશે અને શિક્ષણ ફરજિયાત થશે આ ત્રણ વસ્તુ જો થશે ને તો એ માણસનો વિકાસ કોઈ નહીં રોકી શકે એટલે હું બાર ગામના નહીં આ સમગ્ર ગુજરાતના સર્વ સમાજની વાત કરું કે બધા જ સમાજોમાં એક પ્રકારનું જો બંધારણ બની જાય કે ભાઈ વ્યસનોને બાદ હોય શિક્ષણ ફરજિયાત હોય અને ધાર્મિકતા જો આ બધી બાબતો સાથે જોડાયેલી હોય તો હું માનું છું કે બધાને ફાયદો થાય છેલ્લો મહત્વનો સવાલ એવું કહેવાય છે કે દુનિયા આંગણાની ટેડવા ઉપર આવી ગઈ છે આવા સંજોગોમાં ટીનેજર કે જે નવી પેઢી આવતી હોય એમના હાથમાંથી મોબાઈલ છીનવી લેવો કેટલો તકલાકી લાગતો નહીં ઘણી શું થાય છે કે હમણાંથી ટીનેજર્સના હાથમાં મોબાઈલથી ઘણી બધી વાત હું નથી કહેતો કે બધી જ પણ મોટાભાગનું ટીનેજર્સને બધીઓના સપડામાં આવી જતા હોય છે ઘણીવાર ગેમિંગને પબજી ગેમને એટલે એક હેબિટ પડી જતી હોય છે ગેમની હેબિટ પડ્યા પછી છોકરાઓ રાતે મોડો મોડો સુધી જાગતા હોય અને એ બધે જે મારે પણ ઘણીવાર ટકોરવો પડે દીકરાઓને એટલે એ દરેક જગ્યાએ એવું હોય છે બીજું કે અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું પહેલું થઈ ગયું છે એમાં સારું પણ છે પણ ખરાબ પણ સોશિયલ મીડિયા એટલું છે ઘણીવાર એમાંથી બધું શીખી જતા હોય છે એટલે આ બધી બાબતોથી નુકસાન થાય છે જ્યારે એ એનું માનસિકતા જ સારું શું ખરાબ શું વિચારવાની એ પરિપક્વ નથી હોતા